નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે વાયબ્રન્ટ ગુજરાત 2024ને લઈને તડામાર તૈયારીઓ છે. આ વાયબ્રન્ટ ગુજરાત 2024ની તૈયારીઓની સાથે સાથે શું ગુજરાતને આ વખતે પણ એ જ પ્રમાણેનો ફાયદો થશે? એમઓયુ તો થતા હોય છે, પણ એમઓયુની સાથે સાથે અત્યારે ગુજરાતનો પણ એ જ પ્રમાણેનો વિકાસ થશે કે કેમ, તેને લઈને સવાલ યથાવત છે. અને સાથે જ્યારે વાયબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ અને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે યુએઈના પ્રિન્સની સાથે આવવાના છે અને સાથે રોડ શો પણ કરવાના છે, ચોક્કસથી ગુજરાતનું અત્યારે હાલ નામ તો ઘણું મોટું થવાનું છે. કારણ કે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં જે રોડ શોનું આયોજન 9 કિલોમીટરનો જેટલો રોડ શો હશે, આ રોડ શો હશે ત્યારબાદ પણ ક્યાંક જે અલગ અલગ પક્ષને લઈને ચર્ચા વિચારણાઓ પણ થશે. એટલે કે જ્યારે બિઝનેસ સમિટ થવાની છે ગુજરાતમાં, અત્યારે આ બિઝનેસ સમિટને લઈને કેવા પ્રકારનો ફાયદો થશે, એમઓયુ થશે, ટેસ્લા પણ અત્યારે તો આવવાની જે શક્યતાઓ વર્તાઈ રહી છે. અત્યાર સુધીના જેટલા પણ વાયબ્રન્ટ સમિટ થયા એ અત્યાર સુધીના કેટલા સક્સેસફુલ જોવા મળ્યા અને શું આ વખતે પણ એટલા સક્સેસ જોવા મળશે કે કેમ, તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિંજલ દેસાઈ, કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ ભાજપના પ્રવક્તા છે, સાથે ડૉક્ટર નિકુલ પટેલ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જ્યાં ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. કિંજલબેન, શરૂઆત હું આપનાથી કરવા માગીશ. કિંજલબેન, અત્યાર સુધી ક્યાંક આપણે જોયું છે કે ના અત્યારે જે વાયબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત ઘણી બધી ચર્ચાઓ જોવા મળતી હોય છે, ચર્ચાઓ જોઈ પછી અત્યાર સુધી કેટલા વર્ષોથી અત્યારે તો વાયબ્રન્ટ સમિટ થઈ રહી છે, આ વખતે જે આ વાયબ્રન્ટ સમિટ 2024 અત્યારે તો થઈ રહી છે તેને આપ કઈ રીતે જુઓ છો, અને સાથે સાથે વાયબ્રન્ટ સમિટ જે યોજાવા જઈ રહી છે તેને લઈને ગુજરાતને આવનારા સમયમાં કેટલો ફાયદો જોવા મળી રહ્યો છે? જી યજ્ઞભાઈ, પહેલા તો 2024 શરૂ થયું છે, 2024ના સૌને રામ રામ. અને વાયબ્રન્ટ સમિટ જે ગુજરાતમાં વર્ષોથી યોજાય છે, દર અલ્ટરનેટ યર્સ પર આજે 10 વખત યોજાયો, એટલે છેલ્લા 20 વર્ષથી યોજાય છે. અને કોઈ પણ સમિટ જે આવી જે પ્રોફેશનલ ફોરમ જેને કહી શકાય, સ્ટેટ લેવલની એક્ટિવિટીમાં બિઝનેસીસને ગ્રો કરવા માટેની, એ જો આટલા લાંબા ગાળા સુધી ચાલતી હોય અને એમાં વખતો વખત જો વર્લ્ડમાંથી દેશભરમાંથી જો ઇન્વેસ્ટર્સ આવતા હોય, વિઝિટર્સ આવતા હોય, ઇન્ડસ્ટ્રીઝ આવતી હોય, તો એનો અર્થ એ થાય કે ક્યાંક ને ક્યાંક એમાં ડ્યુઅલ પાર્ટી વિન વિન સિચ્યુએશન હોય તો જ એ સક્સેસફુલ થાય. ફર્ધર ટુ ઇટ, જ્યારે આપણે આ વખતની 2024ની વાયબ્રન્ટ સમિટની વાત કરીએ તો એમાં એની થીમ એ લોકોએ રાખી છે કે ગેટવે ઓફ ફ્યુચર. સો અત્યાર સુધી તો જે ગુજરાતને જે અત્યારે તમે જુઓ તો જીડીપીની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર અને તમિલનાડુ પછી ગુજરાતની ગણના થાય છે, કે નંબર ઓફ એમએસએમઈ કે ઉદ્યોગો, નાના મીડિયમ સ્કેલની ઇન્ડસ્ટ્રીઝ છે, એ પણ ગુજરાતની ત્રીજા લેવલ પર દેશમાં છે. એટલે કન્ટ્રીબ્યુશન ગુજરાત સદીઓથી ઔદ્યોગિક દ્રષ્ટિ અને જેને કહેવાય કે ઉદ્યોગ સાહસિકોની ધરતી કહેવાય છે, એટલે એ બધાને કેપિટલાઇઝ કરવા માટેનો જે પ્લેટફોર્મ ફોરમ એને વાયબ્રન્ટ સમિટ તરીકે જોઈ શકીએ. તો જે ગુજરાતની ઇકોનોમીને જે વેગ મળ્યો છે, જે આપણે નંબર 3 ઉપર આવ્યા છીએ, એ છેલ્લા ઘણા વર્ષોની જેને કહેવાય કે પ્લાન્ડ મહેનત. ભાઈ મહેનત હોય ગવર્મેન્ટની, પણ જ્યારે પ્લાન્ડ મહેનત હોય કે ઉદ્યોગો આકર્ષવા માટે, ઇન્વેસ્ટર્સ આકર્ષવા માટે, એક પ્લેટફોર્મ આપવા માટે, ઇઝ ઓફ ઓપરેશન્સ આપવા માટે, પછી રોડ રસ્તા ગુજરાતના હોય કે એની જે પોલિસીઝ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એ બધું જો સારું મળે તો ઉદ્યોગો વિકસે અને ઇન્વેસ્ટર્સ આવે અને દેશ દુનિયામાંથી આવે. એટલે જે અત્યાર સુધી ગુજરાતને એક ફોરમ મળી છે અને એનો ગ્રોથ થયો છે એ બરાબર, પણ ધ ફ્યુચર ગેટવે એ જે થીમ છે, મને એ થોડીક એટ્રેક્ટિવ લાગે છે કે ભાઈ આજે આપણે નાના હતા અને ભણતા હતા કે ભારત એમ કે અંડર ડેવલપ્ડ દેશ છે, એવું આપણી ચોપડીમાં પુસ્તકોમાં આપણે વાંચતા હતા. પછી થોડા મોટા થયા ત્યારે આપણને, મારી એજમાં હું જયારે કોલેજમાં ભણતી થઈ કે એના પછીના વર્ષોમાં જોબ કરતી હતી, ત્યારે મેં એવું સાંભળ્યું કે હવે વિકાસશીલ દેશમાં આવ્યા છીએ અને એના ઉપરથી જો હવે વિકસિત દેશની યાદીમાં જવું હશે તો આવા જેને કહેવાય કે પ્લાન્ડ ઓર્ગેનાઇઝડ વેમાં પ્રયાસો ગવર્મેન્ટના બહુ જરૂરી છે. અને જ્યારે એ પ્રયાસો ગવર્મેન્ટના હોય, એમાં ઉદ્યોગો આવે, એમાં એકેડેમિશિયન્સ આવે, એમાં રિસર્ચર્સ આવે, એમાં કોમન પબ્લિક જોડાય, ત્યારે એક જેને કહેવાય કે એક ઇકોસિસ્ટમ બને અને ઇકોસિસ્ટમ
એને ઓર્ગેનાઇઝ ગ્રોથ તરફ અને ડેવલપમેન્ટ તરફ લઈ શકે. એટલે આ બહુ આવકારદાયક ઇનિશિયેટિવનો એક સારો સુવર્ણકાળ મને દેખાઈ રહ્યો છે, અને ભવિષ્યમાં આમાંથી ઘણા સારા પરિણામો, જેને કહેવાય નોકરીની તકો, ઉદ્યોગો આવે, ઇન્વેસ્ટમેન્ટ્સ આવે, તો ઓપોર્ચ્યુનિટીઝ એમ્પ્લોયમેન્ટની પણ વધે, અને દરેકની જેને કહેવાય કે પરચેસિંગ પાવર વધે, પોકેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ્સ દેખાય, એવી બધી શક્યતાઓ વધી જતી હોય છે. એટલે લેટ અસ હોપ કે આ બધી વસ્તુ જે થાય, એના જે MOUs થાય એ ફૂલી ફ્રુટફુલ થાય, અને એને જે ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવામાં પણ સરકાર સાથ સહકાર આપે, અને MOUs ને મટરીઅલાઇઝ થાય, એપ્લિકેબલ થાય, અને એનો લાભ આપણી ગુજરાતની જનતાને મળે, અને ગુજરાત થકી ભારતને મળે, એ એક બહુ એક સારી, જેને કહેવાય કે જે પાથ ઓફ સક્સેસ કે ગ્રોથ જેને કહેવાય, એ ગુજરાત થ્રુ થાય એની સંભાવનાઓ દેખાય છે આવા ઓર્ગેનાઇઝ પ્રયાસોથી. જી વાત છે ને, અત્યારે ક્યાંક વાઇબ્રન્ટ સમિટ અત્યારે યોજાવા જઈ રહી છે? ના નહીં, કારણ કે એમ કહેવાય ને કે રોજગારી મળશે ક્યાંક, ગુજરાતનો પણ એ પ્રમાણેનો જે વિકાસ થશે તે ગુજરાત માટે ઘણું સારું એવું છે. પણ નિકુલભાઈ, આપ એક રાજકીય પક્ષના પ્રવક્તા છો, હેમંતભાઈ પણ અત્યારે એક રાજકીય પક્ષના પ્રવક્તા છે, મારો સવાલ હવે તો એ જ રહેશે. જે રીતે કિંજલબેને કહ્યું એમની વાતથી બહુ જ સાચા છે કે અત્યારે ગુજરાતનો એક વિકાસમાં એમ કહેવાય ને કે એક પીંછું ઉમેર્યા છે, અને એમાં પણ આપણા માટે એક સાચી વાત એ પણ છે કે UAEના પ્રિન્સ અમદાવાદમાં આવે છે અને એ પણ રોડ શો કરવાના છે, બહુ સાચી વાત છે. પણ નિકુલભાઈ, અત્યાર સુધીના વાઇબ્રન્ટ સમિટ 21 વર્ષ થયા, 2003થી શરૂ થયું હતું તો અત્યારે 2024 આવી ગયું છે, શું લાગે છે MOU સક્સેસ થયા હોય તેમ? સૌ પ્રથમ તો આની પ્રતિક્રિયા રીતના આપીશ કે કોઈ ભી સરકાર હોય એની પ્રાથમિકતા છે કે ગુજરાત જેવા રાજ્યો હોય તો એની સરકારે લોકો માટે કામગીરી કરવી જોઈએ. જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક અલગ વસ્તુ છે, એજ્યુકેશન એક અલગ વસ્તુ છે, હેલ્થ એક અલગ વસ્તુ છે. આ જે સમિટ, જે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન એમણે વાઇબ્રન્ટ ગુજરાત કરીને એક કન્સેપ્ટ ચાલુ કર્યો હતો કે જ્યાં વિદેશથી લોકો આવે અને પોતાના ઇન્વેસ્ટમેન્ટ કરે, કાં તો લોકલ ઇન્ડસ્ટ્રી પીપલ વિલ કમ દેર અને પોતાના ઇન્વેસ્ટમેન્ટ કરે. હવે ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે જ્યારે બી શું કહેવાય કે એનાઉન્સમેન્ટ થાય છે તો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU થાય છે. અને 2003 થી જો આપણે વાત કરીએ તો MOU ની સંખ્યા દર સમિટે વધતી જાય છે અને MOU ના આંકડાઓ બી દર સમિટે વધતા જાય છે. એના ફિઝિકલ રિયલાઇઝેશન કેટલા, તો ઘણી વાર કોંગ્રેસ દ્વારા વિધાનસભાના પટલ ઉપર વ્હાઇટ પેપર ભારતીય જનતા પાર્ટીને સરકારને જણાવ્યું છે કે તમે આપો, પરંતુ એ આજ દિવસ સુધી યોગ્ય આંકડાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે કે આટલા MOU થયા અને આટલા સફળ થયા. નો ડાઉટ જ્યારે કોઈ ભી MOU થાય, કોઈ ભી ઇન્ટરનેશનલ કંપની ઇન્ડિયામાં આવે, કાં તો કોઈ લોકલ ઇન્વેસ્ટર કોઈ ભી લોકલ કંપની ઇન્વેસ્ટ કરે તો રોજગારીનું સર્જન થાય છે. પરંતુ એ રોજગારીનું સર્જન કેટલું થયું, એના રિયલાઇઝેશન કેટલા થયા, ખરેખર શું કહેવાય કે જે ઓબ્જેક્ટિવ સાથે સરકારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જેમ કે ધોલેરા સિટી એક પ્લાન્ડ સિટી ની વાત છે. સરકારે બહુ 10-12 વર્ષ પહેલા કીધું હતું કે ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવીશું, ત્યાં કરીશું, પણ એ હજી બી ફિઝિબિલિટી પર નથી આવ્યું. એના ત્યાર પછી હું વાત કરવા માટે ગુજરાત પેટ્રોનેટ કોર્પોરેશન લિમિટેડ GP એવું જ કઈ કંપની હતી જે એવું કહેતી હતી ગોદાવરી બેઝિન ની અંદર અમે ગેસ શોધ્યો છે અને 10 હજાર કરોડ ગુજરાતના ટેક્સ પેયર્સ ના પૈસા લગાયા, પરંતુ ફાઇનલી એને ONGC ને હેન્ડ ઓવર કરીને એને લોસ મેકિંગ કંપની બતાવીને ONGC ને લોસ બુક કરવો પડ્યો. તો આવું ના થવું જોઈએ. તો અમારો વિપક્ષ તરીકે હંમેશા અભિગમ હોય છે કે કોઈ ભી એક્ટિવિટી ને પ્રોત્સાહિત કે કોઈ ભી એક્ટિવિટી ને અમે સન્માન ત્યારે જ કરીએ કે જયારે ખરા અર્થમાં સરકાર દ્વારા કોઈ પ્રજાના પૈસા દ્વારા કામગીરી કરીને એને રિયલાઇઝેશન થતા હોય. પરંતુ આજે બી ગુજરાતની અંદર જે રીતના રોજગારીના પ્રશ્ન છે, જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્ન છે, જે રીતના ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થવું જોઈએ કે જે રીતના એક ઇકોસિસ્ટમ બિલ્ડ થવી જોઈએ, આજની તારીખે બી તમારે સિંગલ વિન્ડો સિસ્ટમ કશે નથી. તમારે કોઈ ભી ઉદ્યોગ સ્ટાર્ટ કરવો હોય તો યુ હેવ ટુ ગો વિથ અ મલ્ટીપલ થિંગ્સ, બરાબર છે? તો એ એક ફ્રેમ જે સરકાર હંમેશા કહેતી હોય છે કે અમે આ કરીએ છીએ, અમે રેડ કાર્પેટ પાથરીએ છીએ. અને એક છેલ્લો એક્ઝામ્પલ કોટ કરવા માંગીશ, ટાટા નેનો માટે ઘણી વાર સરકારે ખૂબ પ્રમોશન્સ કર્યા કે અમે એક નાની ગાડીને એક મોટા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ ને વેસ્ટ બેંગાલ થી લઈને ગુજરાતની અંદર સાણંદમાં લાયા, 1 લાખની ગાડી કાર બનાવીશું, આટલા આઉટપુટ થશે, આટલા રિયલાઇઝેશન થશે, ગુજરાતની સરકારને આટલી આવક થશે. પરંતુ
એ બધું જ રિયલાઇઝેશન જ્યારે ના થાય ને, અમે કોઈ પ્રોજેક્ટ નો ઇનકાર નથી કર્યા, અને અત્યારે અમે સૂચન આપી રહ્યા છે કે કોઈ વિરોધ ભી નથી કરી રહ્યા, પરંતુ અમારો ભી અધિકાર છે કે કોઈ પોલિસી ફેલિયર લેવલ પર આવે તો એનું ધ્યાન પ્રજાને દૂરું. કારણ કે અલ્ટિમેટલી આ રોડ શો થશે કે કોઈ ભી ઇન્વેસ્ટમેન્ટ થશે કે હોટલો બુક થઈ રહી છે, એની પાછળ સરકારના પૈસા લાગી રહ્યા છે, એટલે કે ટેક્સ પેયર્સના પૈસા લાગી રહ્યા છે. એના ફ્રૂટફુલ આઉટકમ લાવવાની જવાબદારી સરકારની છે, પણ એ નથી આવી રહી, અને એના માટે હંમેશા અમે અવાજ ઉઠાવીએ છીએ. ક્યાંક અત્યારે પ્લાન્સની વાત થતી હોય છે અમંતભાઈ, એમઓયુઝની વાત થતી હોય છે, પણ ક્યાંક સવાલ એ જ આઈને ઊભો રહેતો હોય છે, શું વાઇબ્રન્ટ સમિટ સક્સેસ ગઈ છે અત્યાર સુધી? ચલો એને લઈને હું પછી પૂછું આપણે, પણ સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈને. યજ્ઞભાઈ, જે પ્રમાણે કોવિડના 3 વર્ષ દરમિયાન આપણે વાઇબ્રન્ટ નું આયોજન ના કરી શક્યા, પરંતુ હવે જ્યારે આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવા જઈ રહી છે, ત્યારે સૌથી વધારે આનંદનો વિષય એ છે કે વાઇબ્રન્ટ સમિટ શરૂ થાય એ પહેલા આપણે લગભગ 2800 જેટલા એમઓયુ ગુજરાત સરકારે વિવિધ કંપનીઓ સાથે, વિવિધ દેશો સાથે કર્યા છે, જેના લીધે થઈને લગભગ 3.5 લાખ કરોડ રૂપિયાનું સંભવિત મૂડીરોકાણ ગુજરાતમાં આવવાનું છે, અને એના લીધે ગુજરાતના જે યુવાનો છે એને લગભગ 11 લાખ જેટલી, 10.91 લાખ જેટલી રોજગારીની તકો પ્રાપ્ત થવાની છે. યજ્ઞભાઈ, તમે પૂછ્યો એ પ્રશ્નના અનુસંધાનમાં જ એ બાબત મારે કહેવી જરૂરી છે કે ઘણી વખત એવું થાય કે આ બધા એમઓયુ ની વાત થાય છે, પણ હકીકતમાં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? તો આપણે પાછળના પરિપ્રેક્ષ્યમાં પણ નજર કરવી જોઈએ કે 2002-3 થી નરેન્દ્રભાઈએ જયારે વાઇબ્રન્ટ ની શરૂઆત કરી, તમને ને મને ખબર છે કે આપણા સુજ્ઞ દર્શક મિત્રો પણ જાણતા હશે કે પહેલી વાઇબ્રન્ટ તો ટાગોર હોલમાં, પાલડીમાં, અમદાવાદમાં થઈ હતી. એટલા નાના સ્તરે શરૂ થયેલી આજે વાઇબ્રન્ટ, એમાં જયારે 28 જેટલા દેશો હવે આ 2023-24 ની વાઇબ્રન્ટમાં ભાગ લેવાના હોય, ત્યારે એનું સ્વરૂપ કેટલું મેગા થયું છે એ આપણને જોઈને આનંદ થાય. અને તમને કહેતા મને આનંદ થાય છે કે અત્યાર સુધીની જે 9 વાઇબ્રન્ટ થઈ એમાં ટોટલ આવા 1,04,872, એટલે કે લગભગ 1,05,000 જેટલા એમઓયુ ગુજરાત સરકારે કર્યા. તમને, મને અને આપણા સૌ દર્શક મિત્રોને તમારી ચેનલના માધ્યમથી જાણીને આનંદ થશે કે એમાંથી 71,000 જેટલા, એટલે લગભગ 68% જેટલા પ્રોજેક્ટો પૂર્ણ થયા છે. ધે આર ઓન ધી ગ્રાઉન્ડ અને ધે આર ફંક્શનિંગ. બીજા 3,000 જેટલા પ્રોજેક્ટો છે એ અમલીકરણના તબક્કામાં છે, એટલે દે આર ઓન ધી વર્જ ઓફ ફિનિશિંગ ધેર ટાસ્ક. એટલે તમે વિચાર કરો કે 74,000 જેટલા પ્રોજેક્ટ, 1,05,000 જેટલા એમઓયુ થયા હોય, એમાંથી 74,000 જેટલા પ્રોજેક્ટ કાર્યાન્વિત થાય તો એ કેટલી મોટી સક્સેસ છે. આપણે એમએ આપણે પરીક્ષામાં કોઈકના 70% આવે તો એને ડિસ્ટિંક્શન કહેતા હોઈએ છીએ, તો અહીંયા તો ડિસ્ટિંક્શન કરતા ગુજરાત સરકારનું પરફોર્મન્સ વધારે સારું છે કે તમારા 74% જેટલા પ્રોજેક્ટ છે એ સક્સેસ. એક આક્ષેપ કરે છે કે તમે એમ કહો છો કે ના 70% એમઓયુ થયા છે, એની ઉપર કામ પણ થયા છે, પણ પછી એ દેખાતા નથી ને, પછી એ પ્રોબ્લેમ થતો હોય છે. મને મને યજ્ઞભાઈ એ બાબતનું હંમેશા, આ બધા વિધાનસભાના પટલ ઉપર મુકાયેલા આંકડા છે, વ્હાઇટ પેપર ની ક્યાં જરૂર, વિધાનસભામાં મુકાયેલા આંકડા હંમેશા સત્યાર્થ હોય. અને જ્યાં સુધી રોજગારીની બાબત છે ત્યાં સુધી હમણાં જાહેર થયેલા આંકડા છે કે ગુજરાતનો છેલ્લા 20 વર્ષનો કમ્પાઉન્ડ ગ્રોથ રેટ 15% નો છે, ડબલ ડિજિટ ગ્રોથ રેટ, અને એના લીધે થઈને સૌથી ઓછી જો બેરોજગારી હોય તો ગુજરાતમાં 2.2%, અને આ ડીપીઆઈટી ના આંકડા છે, એટલે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ પ્રોગ્રેસ અને ઇન્ડસ્ટ્રીયલ ફિગર્સ ના જે આંકડા કેન્દ્રીય મંત્રાલયમાંથી જે મળે છે તે પ્રમાણે કે ઓછામાં ઓછી બેરોજગારી આપણે ત્યાં ગુજરાતમાં છે, અને એના લીધે આડકતરું આપણે સામાન્ય જનતાને શું ફાયદો થાય એવું આપણા દરેક દર્શક મિત્રોના મનમાં થાય કે વાઇબ્રન્ટ થાય તો એનાથી આપણને શું ફાયદો, એનું જે આડકતરી રીતે જે આપણને ફાયદો થાય છે ને, તમે જુઓ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો ગુજરાત, આપણા ગુજરાતમાં 2,20,000 કિલોમીટરના રસ્તાઓ છે, નાનામાં નાના અંતરિયાળ ગામ સુધી આપણે ત્યાં પાકા રસ્તાઓનું નેટવર્ક છે. યજ્ઞભાઈ, તમે ને હું ક્યારેક, આપણે ઉત્તર ભારતના રાજ્યોમાં પહેલા જતા હતા, હવે તો પરિસ્થિતિ ઘણી સુધરી, પણ દિલ્હી જેવામાં શહેરમાં પણ પાટનગરમાં જતા તો ઇન્વર્ટર કે કન્વર્ટર વગર તો લાઇટ ના હોય, વારે વારે વીજળી જાય. ગુજરાતમાં આપણે ક્યારે એવું ભર્યું છે નરેન્દ્રભાઈ આયા પછી? 8,700 મેગાવોટની કેપેસિટી હતી 2002માં ગુજરાતની વીજ ક્ષમતા, ઉત્પાદન ક્ષમતા, આજે 48,000 48,850 મેગાવોટ
એટલી વીજળી આપણે ઉત્પાદન કરી રહ્યા છીએ. આપણે ત્યાં 4 મેજર ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ અને 19 કાર્યરત એરપોર્ટ, 5200 કિલોમીટરની રેલવે અને કેવા મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ આપણા ગ્રુપ. તમે આમ કોઈ પણ ગુજરાતીને પૂછો ને તો આનંદ થાય. પીસીપીઆઈઆર આપણું દહેજ વાળું આખું એ કેમિકલનું હબ, માંડલ બેચરાજીનું આખું ઓટોમોબાઈલનું હબ, સાણંદ વાળો જે આખો વિસ્તાર છે એ ઓટોમોબાઈલ, નેનો ટાટાની બનશે, પણ ટાટાએ એ જ નેનોના પ્લાન્ટમાં ટીઆરજીઓ અને એની ઇલેક્ટ્રિકલ વેહિકલ્સની આખી એ સિરીઝ બનાવવાની શરૂ કરી છે. ફોર્ડે જે લીધી છે ટાટા નેનો પ્લાન્ટ, એ ફોર્ડ પાસેથી ટાટાએ ફરીથી લઈને હવે ત્યાં એમના જે ઇલેક્ટ્રિકલ વેહિકલ્સ બની રહ્યા છે એ ગુજરાતને માટે આનંદનો વિષય છે. ટેસ્લા આવ્યું, આવું થઈ રહી છે એની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. સાથે સાથે આપણું ગિફ્ટ ફિનટેક સિટી જે પ્રમાણે આકાર લીધું છે, ધોલેરા શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ અત્યારે બહુ જ મોટા પ્રમાણમાં છે અને એના જે પરિણામો છે આપણને જોવા મળવાના જ છે નજીકના ભવિષ્યમાં. ઇટ વિલ બી અ રિયાલિટી. આપણે ત્યાં કચ્છમાં 33,000 મેગાવોટનું હાઇબ્રિડ મેગાવોટનું, જેમાં સોલર ને વિન્ડ પાવર એનર્જીનો આખી આખું એક મોટો પાર્ક સ્થપાવવા જઈ રહ્યો છે. ટેક્સટાઇલ ડાયમંડ નું હર્બ આપણું સુરત, ડાયમંડ બુર્જ સુરતમાં વિકસે, આ બધા જે અને આમાં રોજગારી અંતે કોને મળે? ગુજરાતના યુવાનોને, મેચ્યોરિટી. અને એના લીધે થઈને ગુજરાતમાં જે પ્રોસ્પેરિટી છે એની ઈર્ષા તો આખા દેશમાં બધા રાજ્યોમાં થાય. અને સૌથી વધારે એફડીઆઈ તમે જુઓ કે ગુજરાત, આખા દેશમાં જે એફડીઆઈ મળે છે એમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત આ 3 રાજ્યોમાં સૌથી વધારે એફડીઆઈ આવ્યું છે. અને એ એફડીઆઈ ના લીધે થઈને ગુજરાતમાં ઓવરઓલ જે ડેવલપમેન્ટ છે એની સાથે સાથે આપણે આરોગ્યમાં, એમ કહેવાય છે કે ગુજરાતે મેડિકલ હબ છે, આપણું અમદાવાદ મેડિકલ હબ છે. આપણે જે પહેલા 5 મેડિકલ કોલેજો ને આજે 30 મેડિકલ કોલેજ હોય આપણા. તમારી બધી વાત સાચી, અમે ના નથી પાડતા અત્યારે તો, પણ ક્યાંક આ વાઇબ્રન્ટ સમિટ જે આયોજન તો થતું હોય છે એમાં અત્યારે ઘણા બધા એવા હજુ પણ એવા યુથ છે આપણા ગુજરાતમાં કે જ્યાં હજુ પણ નોકરીને લઈને જે ઘણો બધો વિચાર કરી રહ્યા છે. હું તો એમને બી એક જ બાબત કહું કે ગુજરાતથી અત્યારે જે યુથ જે અત્યારે બહાર નીકળી ગયું છે, બહાર જઈ રહ્યું છે અને ક્યાંક જવાનું પણ પ્લાન કરી રહ્યું છે, એ થોડુંક આમ ખોટું પડે એવું નથી લાગતું? હું તમને યજ્ઞભાઈ કહું, ઓન ધ કોન્ટ્રી હવે એવું છે કે સોફ્ટવેર એન્જિનિયર્સ જે છે અથવા સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એમના ઘણા આપણા ગુજરાતના યુવાનો છે કે જે અમેરિકાથી પાછા આવે છે, અહીંયા એમને સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે. લગભગ 12,300 જેટલા સ્ટાર્ટઅપ ગુજરાતમાં શરૂ થયા છે. અને આપણે ટોવર્ડ્સ ફ્યુચર એન્ડેવર ને ફ્યુચર ટેકનોલોજીની આપણે આ વાઇબ્રન્ટમાં વાત કરીએ છીએ ને, આ વાઇબ્રન્ટના થીમ કયા છે કે જે ગુજરાત જે હવેનું 21મી સદીનો જો યુવાન છે એને માટે સેમી કન્ડક્ટર ટેકનોલોજી, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી, રિન્યુએબલ એનર્જી, આ બધા જે અત્યારે ધીઝ આર ટોક ઓફ ધી વર્લ્ડ ઇન ધી ઇન્ડસ્ટ્રી, એના ઉપરનું એમ્ફેસિસ છે, એના ઉપરનું ફોકસ છે. આપણે માઇક્રોનની સેમી કન્ડક્ટરની આખું એકમ સાણંદમાં સ્થપાઈ રહ્યું છે, જેનું 24,000 કરોડનું મૂડીરોકાણ છે. અને એક સેમી કન્ડક્ટર માઇક્રોન આવશે એની સાથે બીજા બધા એન્સિલિયરી જે ઇન ધ પ્રોજેક્ટ છે. આપણે ગુજરાતમાં 13 લાખ જેટલા એમએસએમઈ છે, જેમાં 77 લાખ જેટલા કાર્યકરો બધા કારીગરો કામ કરે છે. 77 લાખ એટલે કેન યુ બિલીવ, તમે પાંચે ગુણો તો ગુજરાતના 4 કરોડ, 3.5 થી 4 કરોડ જે પોપ્યુલેશન છે. આપણે કરવી જોઈએ ને કે ના, અત્યારે સ્ટુડન્ટ્સ જે પ્રમાણે બહાર જતા રહ્યા છે, ક્યાંક હજુ પણ યુથ વર્ક પેલું વર્ક વિઝા લઈને પણ બહાર જઈ રહ્યા છે, એટલે ક્યાંક હજુ પણ ગુજરાતમાં નથી. હું એમ નથી કહેતો કે ના 100%, પણ હું એમ કહું છું કે ના હજુ પણ ક્યાંક થોડું કરવાની જરૂર છે. યજ્ઞભાઈ આ ક્રેઝ થી ગુજરાતમાં નવો નથી. આપણે ગુજરાતીઓ હંમેશા વેપાર ધંધાથી માંડીને સાહસોની બાબતમાં હંમેશા દરિયો ખેડતા રહ્યા છે. સાગર ખેડું ગુજરાત એવું કહેવાતું. અને એટલે આપણું જે યુવાધન ત્યાં જાય છે એ હકીકતમાં તો ત્યાં જે ઇન્ડસ્ટ્રી વિકસાવે છે એમાં પછી ગુજરાતીઓ જ બોલાવે છે. આપણા જ ગુજરાતીઓ પછી ત્યાં એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય છે. અને એ જ ગુજરાતીઓના જે જે કોઈ એન્ટરપ્રાઇઝિસ હોય છે એના લીધે ગુજરાતને જે રેમિટન્સીસ મળે છે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ. એટલે એવરીથિંગ ઇઝ પોઝિટિવ. એને તમે કઈ રીતે જુઓ છો એના ઉપર આધાર રાખે છે. મને એમ થાય છે કે ગુજરાતમાં તો છે જ અનેક તકો અને શક્યતાઓ, પણ વિદેશમાં જતો ગુજરાતી એ આપણું અમૂલ્ય મૂડીધન છે એવું ચોક્કસપણે માનું. ઓકે નિકુલભાઈ, ક્યાંક હેમંતભાઈ તો એમ જ કહી રહ્યા છે કે અમે જે પણ આપ્યું છે 100% અમે અમારી તરફથી આપ્યું છે. આપ તેને કઈ રીતે જુઓ છો? તો
ને સરકાર એમના પોતાનો પક્ષ રાખે અને ડેફિનેટલી એમને સફળતા જે રીતના કહી રહ્યા છે તો સારી વસ્તુ છે, તો ગુજરાતને જ ફાયદો થવાનો છે. પરંતુ ગુજરાતની જનતાને જે રિયલ સેન્સમાં એના બેનિફિટ્સ ટ્રાન્સફર થવા જોઈએ, બરાબર છે, એ આપણે કશે ને કશે એમાં થોડી ઘણી ઉણપ અજીવી છે. અને એ ઉણપને કાર્ય કરવાની જે કામગીરી છે સરકારની જ હોય છે, કારણ કે હંમેશા સવાલ સરકારને જ પૂછવામાં આવે, વિપક્ષને પૂછવામાં ના આવે. વિપક્ષ તરીકે અમારી ફરજ છે કે જ્યારે બી કોઈ એક્ટિવિટી થતી હોય તો એના પાછળનો ઉદ્દેશ્ય, કારણ કે જે ટ્રસ્ટી તરીકે સરકારને ગુજરાતની જનતાએ બેસાડ્યું છે તો એ જે પૈસા છે યોગ્ય રીતે વપરાય છે કે નથી વપરાતા, એના માટે બી અમે ઘણીવાર વિધાનસભાની અંદર પ્રશ્નો પૂછીએ છીએ અને વિધાનસભાના ભાગ રૂપે જ આ બધી ડેટાસ બહાર આવે છે. મારા મિત્ર ખૂબ સરસ રીતે કહી રહ્યા છે કે આ બધા ડેટા, પણ એકચ્યુઅલ ફિઝિબિલિટી રિપોર્ટની જયારે વાત કરવામાં આવે તો ઘણીવાર આજના દિવસ સુધી બી જે મંત્રાલય ના દ્વારા એ આખું હેન્ડલ કરવામાં આવે છે એમના દ્વારા કોઈ પણ જાતના એક્ઝેક્ટ ફિગર્સ સરકાર પાસે નથી. ખાલી આંકડાઓ જે આટલા થયા પરંતુ રોજગારી કેટલા મળ્યા, શું થયું, આજે હું એ જ કહું છું કે તમે બોલો છો. હું દીક્ષિતભાઈ પૂરું શું કરે, કહી રહ્યો છું દીક્ષિતભાઈ પૂરું કે કરે. હું એ જ કહી રહ્યો છું કે તમે કહી રહ્યા છો વિધાનસભાના આંકડા છે, અમે એક્ઝેક્ટ ડેટાસ બી માંગ્યા છે ને પ્રશ્નકાલમાં પ્રશ્નો બી પૂછ્યા છે, પરંતુ એના જવાબ જે રીતના ફોર્મેટમાં જોઈએ એ નથી મળતા, એના માટેનું અમારો અનુરોધ છે. સેકન્ડમાં જવાબ આપજો, મારે કિંજલબેનને હજુ એ બે પ્રશ્નો પૂછવા દે. યજ્ઞભાઈ, આ ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત થયેલી વાઇબ્રન્ટ ગુજરાતની અત્યાર સુધીની સમિટને લઈને આપતી માહિતીનો પાકો દસ્તાવેજ છે. આટલી હું કોઈ કોઈ ઘરની વાત કે ઉપર છેલ્લા આંકડા નથી કહેતો, અને એમાં આ માહિતી બહુ જ સ્પષ્ટ રીતે આપેલી છે. તમારે ત્યાં 200થી વધારે ઔદ્યોગિક વસાહતો હોય અને 100થી વધારે તમારા જુદા 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 ઉદ્યોગ સાહસિકો તમારે ત્યાં કામ કરતા હોય. ફોર્ચ્યુન 500 કંપનીઓ, ગ્લોબલ ફોર્ચ્યુન 500 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત હોય તો મને એવું લાગે છે ગુજરાતી તરીકે આપણા સૌને માટે ગૌરવ ને આનંદનો વિષય છે. અને મેં કહ્યું એ પહેલા 1,05,000 જેટલા MOU થયા છે, એમાંથી 74,000 જેટલા MOU ફળીભૂત થયા છે. આનાથી વધારે સક્સેસ શું હોય શકે એમ. ચલબેન, એક પ્રશ્ન આપણે એ કે શું લાગે છે કે અત્યારે તો આ વાઇબ્રન્ટ સમિટ 2024, ચલો હું તો 2003થી લઈને અત્યાર સુધીની વાત કરું, પહેલાં એક નાના પાયે શરૂઆત થઈ હતી ને ત્યારબાદ ઘણા બધા દેશો આપણા ગુજરાતમાં આવ્યા અને ક્યાંક એમ કહેવાય ને કે વાઇબ્રન્ટ સમિટને એક સારું એવું ક્યાંક પ્લેટફોર્મ પણ મળ્યું. પણ લાગે છે કે ને અત્યારે જે પ્રમાણેનો વિકાસ થવો જોઈએ ગુજરાતમાં, નો ડાઉટ અત્યારે પેલું એમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો અત્યારે ઘણું બધું ડેવલપ જોવા મળી રહ્યું છે, પણ જે જે બીજા ઘણા બધા જે સેક્ટરમાં અત્યારે વિકાસની બહુ જરૂર છે એ જોવા મળ્યો છે એવું લાગે છે આપણે. જો યજ્ઞભાઈ, મને છે ને 2-3 મુદ્દા આ વાઇબ્રન્ટ સમિટ ના બહુ જ ગમે છે અને મને એવું લાગે છે લાંબા ગાળે ના બહુ સરસ પરિણામો મળવાના છે. એક વસ્તુ એમાંની એ છે કે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ, એ જે એની હેઠળ જે આ લોકો એક કે એક ડિસ્ટ્રિક્ટને 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ એ જે રીતે ગવર્મેન્ટ પ્રમોટ કરી રહી છે કે ભાઈ દરેક જિલ્લાની એક ખાસિયત છે કે સુરતનો હીરા ઉદ્યોગ, સુરતનો કાપડ ઉદ્યોગ હોય કે પેટ્રોકેમિકલ હોય કે કોઈ જગ્યાની આઈટી, કોઈ જગ્યાનો સિરામિક, કોઈ જગ્યાએ ફાર્મા, કોઈ જગ્યાએ કેમિકલ ઇન્ડસ્ટ્રી, દરેક ડિસ્ટ્રિક્ટની એક પ્રોડક્ટ અને એને રિલેટેડ ઇન્ડસ્ટ્રી અને એને રિલેટેડ પેરા ઇન્ડસ્ટ્રીઝ, એને રિલેટેડ MSMEs વિકસે. જો તેવું થાય અને એના કારણે રોજગારીની તકો વધે તો જે યુવાનો કે લોકો રોજગારીની શોધમાં જે શહેરો તરફ ધસે છે અને ત્યાં જે ભારણ વધે છે એ ના થાય અને એમને સુખ સુવિધા વાળું જીવન, નોકરી અને બધી જ સુવિધાઓ જે તે ડિસ્ટ્રિક્ટમાં મળી રહે તો એ પણ આખા ગુજરાતનો હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય. કોઈ 1-2 સિટી કે 3-4 સિટીનો ખાલી માત્ર ગ્રોથ ના થાય. એ એ એ આ એક મને બહુ ગમતી વસ્તુ છે જે મેં નોટ કરી છે કે ગાંધી જયંતિ લઈને સરદાર જયંતિની વચ્ચે ગુજરાતના દરેકે દરેક ડિસ્ટ્રિક્ટમાં 32-32 ડિસ્ટ્રિક્ટમાં જે 33 ડિસ્ટ્રિક્ટમાં જે એ લોકોએ અવેરનેસ પ્રોગ્રામ કર્યા, જે સેમિનાર્સ કર્યા કે ભાઈ એની પ્રોડક્ટ્સ કઈ, ઇન્ડસ્ટ્રીઝ કઈ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન સાથે વાત કરી, જે તે જગ્યાની જે GIDC વગેરે એસોસિએશન, ઇન્ડસ્ટ્રી એસોસિએશન હોય એ લોકો સાથેની આપ લે, જે વિચારોની આપ લે થાય, એમની રિક્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીની એ લોકો ગવર્મેન્ટ સામે મૂકે, ગવર્મેન્ટ એને અનુરૂપ ડિસિઝન્સ પોલિસીઝ લે અને અનુરૂપ વ્યવસ્થાઓ ગોઠવે. જો આ બધું થાય તો મને લાગે છે કે આખા ગુજરાતનો હોલિસ્ટિક ડેવલપમેન્ટ હોય. 1600 કિલોમીટરનો જો દરિયા કિનારો તમારી પાસે હોય, ખનીજથી સમૃદ્ધ, ખેતીથી સમૃદ્ધ જમીન તમારી પાસે હોય, તમારી પાસે
એવા દરેક જગ્યા જેને કહેવાય કે સાહસિકો મેન પાવર, સ્કિલ્ડ મેન પાવર હોય, આ બધું હોય તો કોણ રોકી શકે તમને. એટલે આ બધી વસ્તુમાં મને આ વાઇબ્રન્ટ સમિટમાં આ એક એપ્રિશિએટ કરું છું. બીજું જે છે કે વોટ ઇઝ ધ ફ્યુચર નાઉ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ઈ વેહિકલ્સ છે, મશીન લર્નિંગ છે, કે આઈટી રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ છે, કે પછી તમારે વી હેવ પોર્ટ્સ, તો પોર્ટ રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ છે, કે પછી તમે હેલ્થ કેર, જેમ હમણાં ભાઈએ વાત કરી કે ખાલી મેડિકલ હબ નથી ગુજરાત, એ હેલ્થ કેર હબ છે, કેમિકલ હબ છે, ફાર્મા હબ છે. જો આ આ ઓલરેડી છે, એને એને કેટલું તમે એની પર કેપિટલાઇઝ કરીને હજી મોટી ઇન્ડસ્ટ્રી બનાવી શકો છો, જો એ બધું તમે કરી શકો. ફર્ધર ટુ ઇટ, સેમિકન્ડક્ટર્સ નું આખું જ જે છે એ જો અહીંયા તંત્ર ગોઠવાય, તો દુનિયાભરનો સેમિકન્ડક્ટર્સ મેન્યુફેક્ચરિંગ અહીંયા આવે, વિચ વિલ બી અ યુનિક હબ, જેને કહેવાય કે આખી દુનિયાની નજર હોય એવું હબ અહીંયા ગાડી બને. સો વી હેવ એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ ફોર રિન્યુએબલ એનર્જીઝ ઇન ટર્મ્સ ઓફ સોલાર એનર્જી, ટાઇડલ એનર્જી, વોટર એનર્જી, વોટ નોટ. એટલે આની ઉપર કેપિટલાઇઝ થાય, તો જેને કહેવાય કે સોલાર થી પણ આપણી પાસે જે સૂકો પ્રદેશ પડેલો છે ગુજરાતમાં કિલોમીટર્સ નો, એનો ઉપયોગ કેવી રીતે થાય, તો સોલાર થી થઈ શકે, ત્યાં વિન્ડ ફાર્મ્સ થાય, આ બધું થાય. એને કારણે જે એનર્જી જે મળે એ આપણે એનર્જી સપ્લાય કરી શકીએ આખા ભારતભરમાં, કેમ નહીં. અને એનું જે જેની સાઇડ ઇફેક્ટ્સ ટુ ધી ગ્લોબલ વોર્મિંગ કે બધું નથી થતું રિન્યુએબલ એનર્જી, સો ધીઝ આર ધ ફ્યુચર્સ, ફ્યુચર ઓફ એની ઇન્ડસ્ટ્રી, એની કન્ટ્રી, ગ્રીન એનર્જી હોય, કે પછી તમે એજ્યુકેશનમાં તમે કઈ રીતે એને આ બધા એમઓયુઝ થાય છે જેના કારણે, જેમ તમે વાત કરી કે બ્રેઇન ડ્રેઇન થાય છે બીજા બીજા દેશોમાં, તો એ ના થાય, પણ બહારના લોકો અહીંયા ભણવા આવે એવી રીતે કઈ રીતના એજ્યુકેશનલ હબ વિકસાવી શકાય, આ પ્રકારનું. હવે તક્ષશિલા નાલંદાની વાત તો બધા જાણે જ છે, તો આપણા છોકરા બહાર ભણવા કેમ જાય, ત્યાંના કેમ ના આવે અહીંયા ગાડી, રિવર્સ એન્જિનિયરિંગ કેમ ના થાય, આ બધી વસ્તુઓ જો આ બધામાંથી નીકળે બહાર, જી સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ નીકળે, સસ્ટેનેબલ ઇકોનોમિક ઓકે ડેવલપમેન્ટ થાય, આઈ થિંક ઓલ ધીઝ આર ધી વેરી ઇમ્પોર્ટન્ટ ફ્યુચર ડેવલપમેન્ટ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ ઓકે 2024 વાઇબ્રન્ટ સમિટ. બિલકુલ 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 સાચી વાત છે. અને અત્યારે ઘણા બધા જે સેક્ટર છે કે જ્યાં અત્યારે તો વિકાસની બહુ જરૂર છે, હવે કેવા પ્રકારનો વિકાસ જોવા મળશે વાઇબ્રન્ટ સમિટને લઈને, અત્યારે તો કેવો ગુજરાતને ફાયદો થશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે કિંજલબેન, હેમંતભાઈ અને નિકુલભાઈ આ ત્રણે પર અમે સદ્ય ચર્ચા વિછાણામાં જોડાવા માટે, તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમ સુધી આપશો. નમસ્કાર.